બે હજાર બાવીસનું વર્ષ એટલે આરોગ્ય માટેનો મોટો પડકાર પણ છે ત્યારે ઋષિકેશભાઈને આપણે એવી શુભકામના પાઠવીએ કે ગુજરાતના આરોગ્યને એના માટે કરવી પડતી સુવિધામાં આપ સફળ રહો યશસ્વી રહો અને ગુજરાતના આરોગ્ય માટે આપ ખૂબ કામગીરી કરો એવી આપને ખૂબ ખૂબ શુભકામના છે અહીંયા કેન્દ્રના આરોગ્ય મંત્રી હોય રાજ્યના આરોગ્ય મંત્રી હોય ખુદ મુખ્યમંત્રી હોય એવો ગૌરવંતો સમારોહ આપણને હંમેશા યાદ રહેશે એવું આપણું ગૌરવ છે અને હવે આપણે સ્વાગત કરવું છે જેમ આરોગ્ય એક પડકાર છે ને એમ આવનારા સમયમાં શિક્ષણ પણ એક પડકાર છે નવી શિક્ષણ નીતિ પણ જાહેર થઈ છે અને નવી શિક્ષણ નીતિના પગલે ગુજરાત પણ એમાં અગ્રેસર આગળ પગલાં ભરી રહ્યું છે એ જેમના નેતૃત્વમાં શિક્ષણનું કામ થઈ રહ્યું છે એવા આપણા મંત્રી માને છે જીતુભાઈ વાઘાણીને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ હું કમલેશભાઈ ગોંડલિયા નીરવભાઈ ખૂંટ પીપી પટેલ હરેશભાઈ રામાણીને વિનંતી કરીશ આપ આવો અને આ ગૌરવવતા ગુજરાતના આ શિક્ષણ માટે કામ કરી રહેલા આપણા રાજ્યના મંત્રી માને છે જીતુભાઈ વાઘાણીનું અભિવાદન કરો આરોગ્ય અને શિક્ષણ અને કૃષિ આ ત્રણ મુખ્ય બાબતો આવનારા સમયમાં ખૂબ મહત્વની છે અને આજે ત્રણેયના સુકાનીઓ મંત્રીશ્રીઓ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે ત્યારે જીતુભાઈને પણ શુભકામના પાઠવીએ કે બે વર્ષ કોરોના કાળમાં શિક્ષણ ઘણું ડિસ્ટર્બ થયું હશે એ ઝડપથી આગળ વધે અને ફરી हिमाचल प्रदेश के माननीय राज्यपाल श्री राजेंद्र विश्वनाथ अर्लेकर जी और भारत सरकार में मोदी जी की सरकार में केंद्रीय सूचना एवं प्रसारण युवा मामले एवं खेल मंत्री श्री अनुराग ठाकुर जी भी उनके साथ हैं आप यहाँ मंच पर स्क्रीन पर देख रहे हैं

આજે આ કોઠિયા હોસ્પિટલના સૌ ટ્રસ્ટીઓને અભિનંદન અને આભાર માનીએ છીએ કે આપણા હૃદયસ્થ એવા કેશુભાઈ પટેલને તમે ગૌરવ પ્રદાન કર્યું છે આપણે એને જિંદગીભર યાદ રાખીશું અરે આપણે નહીં હોઈએ ત્યારે પણ આ ગુજરાત કેશુભાઈ પટેલને હંમેશા યાદ રાખશે એવા ભાવથી મને શ્રી કેશુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને મહાનુભાવોએ એને ફૂલહારથી એમને સન્માનિત કર્યા છે અને ભાવાંજલિ પ્રગટ કરી છે આજે આપણે પણ ભાવાંજલિ પ્રગટ કરીએ છીએ કે કેશુભાઈ પટેલ માટે આજે એમનો આત્મ ગૌરવ લેતો હશે કે મારા અમદાવાદે મારા સમાજે આજે મને આ ગૌરવ અપાયું છે આજે કેશુભાઈ પટેલને સતસત વંદન કરીએ છીએ અને એટલા માટે તો ગુજરાતની એક એક વ્યક્તિના હૃદયમાં કેશુભાઈ પટેલનું સ્થાન છે ખૂબ માન સન્માનથી આજે એમની પ્રતિમાનું અહીંયા ખૂબ સુંદર રીતે અનાવરણ થઈ રહ્યું છે લોકોના હૃદયમાં જે હર હંમેશ સ્થાન પામે છે એવા આદરણીય શ્રી કેશુભાઈ પટેલને આપણે વંદન કરીએ છીએ દોસ્તો બે હજાર અને એકવીસની સાલને આપણે ગુડબાય કહ્યું છે કારણ કે સમય અશ્વ હણહણાટી કરતો પવનના ગોટા પાછળ છોડતો ભાગ્યો છે અને બે હજાર અને એકવીસની સાલમાં આપણે સૌએ ખૂબ દુઃખ અનુભવ્યું છે કારણ કે કોરોનાના કપરા કાળમાં ઘણા બધા આપણા બંધુ ભગિનીઓએ પોતાના સ્વજનો પોતાના આપ્તજનોને ગુમાવ્યા છે અને એવા સમયમાં સૌથી મોટી તાતી જરૂરિયાત જો કોઈ હોય તો એ હતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અને આજે એવી કોઠિયા મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું અને રિસર્ચ સેન્ટરનું અનાવરણ થઈ રહ્યું છે અને એમાં માનવંતા મહેમાનશ્રીઓ આજે આપણી વચ્ચે ટૂંક સમયમાં આવી રહ્યા છે સૌ માનવંતા મહેમાનશ્રીઓને આપણે વેલકમ કરવા માટે થનગની રહ્યા છીએ વહલ સોયુ પ્રીતિ ભીનું હયુ આ वसुધા સ્વાગતમ 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 પધારો કોઠિયા મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રાંગણે આપ સૌને વંદન કરી માનવંતા મહેમાનશ્રીઓનું વેલકમ કરવા માટે અમે કાગ ડોડે રાહ જોઈ રહ્યા છીએ આદરણીય ગુજરાત આપણા અમદાવાદ શહેરના મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી બન્ને વડીલો આપણી વચ્ચે પધાર્યા છે એમને વંદન કરી અને કોઠિયા મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વેલકમ કરીએ છીએ આપણા માનવતા મહેમાનો સ્ટેજ ઉપર સ્થાન લેશે પણ હું નામ ઉલ્લેખ અહીંયા કરું છું કે જે નામ બોલું તે પણ મહેમાન પછી તરત જ સ્ટેજ ઉપર બેસવા માટે આગળ આવશે માને શ્રી વલ્લભભાઈ કાકડીયા માને શ્રી દિલીપભાઈ કોઠિયા માને છે રવજીભાઈ વસાણી માને શ્રી કાળુભાઈ ઝાલાવાડિયા માને શ્રી દેવસંતભાઈ સાવલિયા રમેશભાઈ મેશિયા વિનુભાઈ જોગાણી દિનેશભાઈ શાણી બટુકભાઈ શાહણી માને શ્રી ગુણંદભાઈ સોજીત્રા શ્રી અરવિંદભાઈ અણગણ માને શ્રી હરિકૃષ્ણભાઈ ધનજીભાઈ રાખોલિયા માને શ્રી મગનભાઈ રામાણી વગેરે મહાનુભાવો તૈયાર રહેશે અને સ્ટેજ ઉપર તેમણે સ્થાન લેવાનું છે એ ઉપરાંત રાજસ્વી મહાનુભાવો છે પણ સ્ટેજ ઉપર સ્થાન લેશે મને દેવજીભાઈ સોજિત્રા મને જગદીશભાઈ પટેલ મને શ્રી હિતેશભાઈ બારોટ મને મહેશભાઈ કચવાલા માનવંતા મહેમાનશ્રીઓ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે પધારી રહ્યા છે જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે એમને વેલકમ કરીશું

રાજશ્રી મહાનુભાવો એમને પણ વિનંતી કરું છું કે આપ મંચસ્થ થશો તમામ મહાનુભાવો સ્ટેજ ઉપર સ્થાન લઈ રહ્યા છે આપણે એમને આવકારી રહ્યા છીએ સમયની ઘડી છે ન્યારી કુદરતની કૃપા છે પ્યારી અતિ આનંદ છે અમને કે આપ અમારે આંગણે પધાર્યા છો વિનંતી કરું છું મંચ પર પધારવા માટે આદરણીય શ્રી વલ્લભભાઈ કાકડિયા શ્રી દિલીપભાઈ કોઠિયા શ્રી રવજીભાઈ વસાણી શ્રી કાળુભાઈ ઝાલાવાડિયા શ્રી દેવચંદભાઈ સાવલિયા શ્રી રમેશભાઈ મેશિયા શ્રી વિનુભાઈ જોગાણી શ્રી દિનેશભાઈ શ્યાણી શ્રી બટુકભાઈ શ્યાણી શ્રી ગુણવંતભાઈ સોજીત્રા શ્રી અરવિંદભાઈ આણદાણી ડૉક્ટર દિનેશભાઈ અમીન શ્રી હરેકૃષ્ણભાઈ રાખોલિયા શ્રી દેવજીભાઈ સોજીત્રા શ્રી જગદીશભાઈ પટેલ શ્રી હિતેશભાઈ બારોટ શ્રી મહેશભાઈ કસવાડા શ્રી મગનભાઈ રામાણી શ્રી પ્રદીપસિંહજી જાડેજા શ્રી અમિતભાઈ શાહ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ બાબુભાઈ સેલડિયા શ્રી પુરુષોત્તમભાઈ કકાણી શ્રી ધરમસિંહભાઈ શ્રી નરસિંહભાઈ ધોરી અને શ્રી મનસુખભાઈ કપોત્રા આ સૌ બંધુઓને વિનંતી કરું છું કે આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો માન્ય શ્રી ધરમસિંહ દાદા ને પણ વિનંતી કે સ્ટેજ ઉપર સ્થાન લેશે માન્ય શ્રી મગનભાઈ રામાણી દાસભાઈ કેકાણી સાથે સાથે આપણા દાતાશ્રીઓ શ્રી રમેશભાઈ ડોબરિયા આપણા એકાવન લાખના દાતાશ્રીઓ છે એમને પણ વિનંતી કરું છું આપ મંચસ્થ થશો શ્રી રમેશભાઈ ડોબરિયા શ્રી ગગજીભાઈ સુતરિયા શ્રી બાબુભાઈ જે પટેલ અને શ્રી ધરમસિંહ બાપા મોરડિયા એમને પણ વિનંતી કરું છું કે આપ મંચ પર પધારશો અને આપનું સ્થાન ગ્રહણ કરશો

સમયની ઘડી છે નરી કુદરતની કૃપા છે પ્યારી અતિ આનંદ છે અમને કે આપ અહીંયા પધાર્યા છો છે લાગણી એટલે કહેવાનું મન થાય છે અને તેડાવ્યા છે આપને તો સ્નેહથી આપ પધાર્યા છો અમારા પ્રસંગને આપ સૌ દીપાવવા માટે અહીં પધાર્યા છો દોસ્તો આજના આ પ્રસંગમાં ન લાવી હું કાંઈ ન હતું મારી પાસે બસ આપના પ્રસંગ અર્થે બે બોલ લઈને આવી છું સૌને ફરી એક વખત વેલકમ કરું છું નમસ્કાર કોઠિયા હોસ્પિટલની વિધિવત ઉદઘાટન વિધિ કરીને આપણા માનવંતા મહેમાનો અહીંયા સમારોહમાં ઉપસ્થિત થયા છે આપણે ઉદઘાટન સમારોહની શરૂઆત કરવા જરૂર થઈ રહ્યા છે તમામ વ્યવસ્થા કરતા મિત્રોને વિનંતી છે કે થોડુંક શાંતિ જાળવીને પોતાનું સ્થાન લેશો તો ઓડિયન્સમાં બેઠેલા આપણા દાતા ટ્રસ્ટીઓને કાર્યક્રમ બરા અર્થમાં માણી શકશે પ્લીઝ તમામ વ્યક્તિ પોતાનું સ્થાન ઝડપથી લેશે તેવી વિનંતી છે આજે મોંઘેરા મહેમાનો સ્ટેજ ઉપર ઉપસ્થિત છે આપણા કાર્યક્રમની એ શરૂઆત કરીએ છીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી માને ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મિનિસ્ટર માન્યશ્રી મનસુખભાઈ માનવીયા માન્ય શ્રી રૂપાલા સાહેબ રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં મંત્રીશ્રીઓ આજે કોઠિયા હોસ્પિટલના રોકાપણ વિધિ સમારોહમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે તાળીઓથી વધાવીએ કે આજે આ ગૌરવતા સમારોહમાં આપ સૌની ઉપસ્થિતિથી અમે વિશેષ ગૌરવની લાગણી અનુભવીએ છીએ આજે કોઠિયા હોસ્પિટલના વિચાર બીજ તો વર્ષો પહેલાં રોપાણાયેલા અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ તરફથી આજે આ હોસ્પિટલનું નિર્માણ થયું ને લોકાર્પણ વિધિ થઈ છે પણ વિચાર બીજ તો ઓગણીસો સત્યાસીમાં રોપાયેલા ડાયમંડ એસોસિએશનની રચના થઈ કાકડીયા હોસ્પિટલની પાપા પગલી પાડતા હોસ્પિટલની સેવા શરૂ થઈ અને એ હોસ્પિટલમાં આવેલા ઉદઘાટનના એક સામાન્ય કાર્યક્રમમાં નિદાન કેમ્પમાં આવેલા તે સમયના આપણા મુખ્યમંત્રી માને છે કેશુભાઈ પટેલે એવું કીધું કે આ નાનકડી પ્રવૃત્તિ છોડો વલ્લભભાઈ એક મોટી હોસ્પિટલનું નિર્માણ કરો અને સરકાર જગ્યા આપશે એ વખતે માન્ય ગુજરાત સરકાર તરફથી દસ હજાર વાર જગ્યાનું દાન મળેલું એને આપણે સહર્ષ તાળીઓથી વધાવીએ કેશુભાઈની એ દીર્ઘદ્રષ્ટિ અને એના વિચારબીજને ઉપાડી લેવા માટે નેતૃત્વ સંભાળતા માને શ્રી વલ્લભભાઈ કાકડિયાએ એ કાર્યનો આરંભ કર્યો દાતાઓ જોડાતા ગયા અને આજે આ હોસ્પિટલનો શુભારંભ આપણે કરી રહ્યા છીએ મને શ્રી પરસોત્તમભાઈ ગેવરિયા પણ સ્ટેજ ઉપર સ્થાન લેશે શ્રી વિઠ્ઠલભાઈ સાવલિયા વીરજીભાઈ સુખડિયા અને કિરીટભાઈ સુખડિયાને પણ વિનંતી કરીએ છીએ કે આપ મંચ પર પધારશો શ્રી વીપી પટેલ સાહેબને પણ વિનંતી કરું કે આપ મંચસ્થ થશો દોસ્તો આજે કોઠિયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે એ હોસ્પિટલમાં કોઈ પણ ધર્મ પ્રાંત કે નાત જાતના ભેદભાવ વગર તમામ નાગરિકો માટે

માટે ખૂબ કામ કર્યું છે એવા સ્થાપક માનસિ વલ્લભભાઈ કાકડિયાને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન થી આપ સૌને આવકારશો કાકડિયા બાકીના સૌ મારા બંધુઓને વિનંતી કરું છું કે આપ આપનું સ્થાન લઈ લેશો જેથી કરીને આપણે એક ડિસિપ્લિન્ડ મેનરમાં કાર્યક્રમ આખો ચલાવી શકીએ બોલો ભારત માતા કી હજી ઉડી નથી લાગતી તમને બોલો ભારત માતા કી આજના કોઠિયા હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે કાયમથી અમારી સાથે કામ કરી અને જેનો એક સૌમ્ય સ્વભાવ દાદા ભગવાન ઉપર ભરોસો ના અમને ખબર પડી કે દાદા ભગવાન ઉપર ભરોસો રાખી જ આવી સીટો મળી જતી હોય છે અને કાયમના માટે કોઈ દી અકળાવવાનું નહીં ગમે એવી પરિસ્થિતિ હોય કામ કરે જવાનું ઈશ્વર ઉપર છોડીને એવા સરળ સ્વભાવવાળા મુખ્યમંત્રી આપણી વચ્ચે આજે પધારા છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમને આપણે આવકારીએ છીએ સાથે સાથે એક રૂપાલા સાહેબ એટલે લોકો નામ સાંભળે કે રૂપાલા સાહેબ આવવાના છે તો લોકો એમને મેં હસવા માંડે હજી નામ સાંભળે ત્યાં રૂપાલા સાહેબ કોઈ પણ કાર્યક્રમ હોય એટલે કાર્યક્રમ ધાર્મિક હોય રાજકીય હોય ધાર્મિક હોય તો એમાં રાજકીય શબ્દ ના આવે કે અને રાજકીય હોય તો પછી ધાર્મિક વાળાને ધ્યાન રાખવાનું રહે પરંતુ જે કોઈ વિષય હોય કુદરતે એમને જે બક્ષીસ આપેલી છે એ એ બક્ષિસ કદાચ કોઈ ઓછા લોકોમાં હોય એવા આપણી વચ્ચે આજે મોંઘેરા મહેમાન રૂપાલા સાહેબ પધારા છે એમને આવકારીએ છીએ નાની ઉંમર હોય અને જાજુ જવાબદારીઓ માથે આવી પડે ઘણા વખત ઘણા વખત શું થાય છે કે ઘરમાં મોટી જવાબદારી મોટો ખેડૂત થઈ જાય તો ઘરમાં મોટી જવાબદારી મળે તો એને ખંભે મોટી જવાબદારીઓ આવે એમ ભારતીય જનતા પાર્ટી એક મોટા ખેડૂત જેવું કામ થઈ ગયું એટલે વડાપ્રધાને એક પછી એક અમને ખંભે જવાબદારીઓ નાખતા જાય છે અને એ જવાબદારીઓ સારી રીતે વહન કરતા હોય એવા કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પણ આપણી વચ્ચે ઉદઘાટનમાં પધાર્યા છે આવકારીએ છીએ શિક્ષણ જગતમાં શિક્ષણમાં સારું નામ અગાઉ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સંચાલન કરી અને અત્યારે ગુજરાતની જેને ધુરા શિક્ષણની છે એવા જીતુભાઈ પટેલ એમને આવકારીએ છીએ નવયુવાન અને આરોગ્યનું ભાથું જેના માથે જવાબદારી છે એવા એક સરળ સ્વભાવ એક જમીન સાથે જોડાયેલા કહી શકીએ એવા ભાઈ શ્રી ઋષિકેશભાઈ પટેલ આવકારીએ છીએ અહીંના સ્થાનિક ધારાસભ્ય જેને કહી શકીએ એટલે જાહેરમાં તે દી થી બાપા મને ઓળખે છે આ વિસ્તાર અને જેને ખંભે ઉદ્યોગની જવાબદારી છે એવા ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયા મેયર તરીકે એકદમ સરળ જેનો વોર્ડ પણ આ કહી શકાય આ વોર્ડના અને અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એ ઘણા વખત હસતા હસતા કે અમે એ કહીએ કે કોઈનો પતિ તો ન બની શક્યો પણ નગરપતિ થઈ ગયો એવા ભાઈ છે કિરીટભાઈ ઉપસ્થિત સ્ટેન્ડિંગના ચેરમેન બાવળ સાહેબ ભાઈ ધારાસભ્ય અમારા જગદીશભાઈ સુરેશભાઈ બાબુભાઈ બીજેપી જેને કહીએ અહીંના ટ્રસ્ટી પણ છે એવા ભાઈ શ્રી બાબુભાઈ ઉપસ્થિત મારા શહેરના પ્રમુખ ભાઈ અમિતભાઈ એ પણ કોર્પોરેશનને ધમધમાવતા હોય અત્યારે શહેરને ખંભે લીધું છે શહેરના પ્રમુખ તરીકે અમિતભાઈ અને શાહ સાહેબ અમારા અગાઉ પણ સ્ટેન્ડિંગના ચેરમેન રહી ચૂક્યા છે ધર્મેન્દ્રભાઈ એમને આવકારું છું અમારા દાતાઓ મુખ્ય દાતાઓ કહી શકીએ એવા કરોડ કરોડના દાતાઓ પછી છ છ કરોડના દાતા મુખ્ય દાતા તરીકે જેનું નામ છે એવા ભાઈ દિલીપભાઈ કોઠિયા આજે એમને એક હરખ સમાતો નથી જેની સાથે વર્ષોથી અમે કામ કરતા આવ્યા છીએ ને સારી સંચાલન સારી રીતે ગૃહ ખાતું સંભાળ્યું છે એવા અમારા પરમ મિત્ર પ્રદીપસિંહજી જાડેજા ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો ભાઈ બલરામભાઈ અમારા ધારાસભ્ય સમાજના સૌ શ્રેષ્ઠીઓ સૌ લોકોને આવકારતા આનંદ અનુભવું છું કારણ ના નામ લઉં તો મુખ્યમંત્રી બધા જે ઉતાવળા થાય છે મારે વહેલું ભાગવાનું છે મેં તમારે તો જવાનું હશે ત્યાં સુધીમાં તમારું છૂટા કરીશું પરંતુ અત્યારે લોકોને તમને સાંભળવાના હોય આ એક હોસ્પિટલ માટે અમારો કોઈ વિષય નથી પરંતુ અહીંયા વર્ષો પહેલાં મિલો ચાલતી હતી અમદાવાદમાં અને મિલો જ્યારે બંધ પડી ત્યારે એનું સ્થાન હીરા ઉદ્યોગે લીધું આ વિસ્તારમાં હીરાના ઘણા કારખાના ચાલે દોઢેક લાખ લોકો કામ પણ કરી રહ્યા છે હીરામાં ઓગણીસો સત્યાસી માં અમને એમ થયું કે ભાઈ આપણે એક સંગઠન કરવું જોઈએ તો ઓગણીસો સત્યાસી માં ડાયમંડ એસોસિએશનની સ્થાપના કરી બધા ઉદ્યોગકારો ભેગા થઈને એવી ઈચ્છા થઈ કે ભાઈ આપણે કંઈક શિક્ષણિક કે આરોગ્યનું કામ કરવું જોઈએ આપણે ઉદ્યોગકાર છીએ પણ ધંધાની સાથે સાથે આપણે એવું કંઈક પ્રજા માટે કામ કરીએ કે જેથી બધા સમાજને એનો લાભ મળે તો ઓગણીસો નવ્વાણુંમાં અમે અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ એની સ્થાપના કરી અને એક દસ બાય વીસની જગ્યામાં નિદાન કેન્દ્ર શરૂ કર્યું ત્યારે એ વખતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ એ ઉદઘાટન કરવા આવ્યા નિદાન કેન્દ્રનું એના સ્વભાવ પ્રમાણે મને કે ભાઈ આમાં ખાટલા ક્યાં મેં કહ્યું બાપા ખાટલા માટે મોટી જગ્યા જોઈએ એના માટે પૈસા જોઈએ આ અમે તો શરૂ કર્યું છે તો બોલો એ વખતે ગોવિંદભાઈ હતા કાકડીયા જે અત્યારે કાકડીયા હોસ્પિટલ ચાલે છે એ ગોવિંદભાઈ કાકડીયા કે શું જોઈએ હવે અમે તો એ વખતે એટલી બધી હિંમત નહોતી પૈસા માગવાની તો એકાવન લાખની માગણી કરી મુખ્ય દાતા તરીકે તો એણે કર્યું એક કરોડને અગિયાર લાખ રૂપિયા એ વખતે એમણે આપ્યા તો કાકડિયા હોસ્પિટલ અત્યારે એકસો પાંચ બેડ જેવી ચાલે છે પણ એ કાંકડીયા હોસ્પિટલ શરૂ કરવામાં બે હજાર સાતમાં બિલ્ડિંગ તૈયાર થયું ત્યારે એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે વડાપ્રધાન છે એમના હાથે એ કાંકડીયા હોસ્પિટલનું લોકાર્પણ થયું રૂપાળા સાહેબ પણ એ વખતે હાથે હતા એટલે રૂપાલા સાહેબને પણ એમ લાગ્યું છે એ બે હજાર સાતમાં કે આમાંથી કોકને પકડવા જેવા ખરા એટલે અમને પણ લઈને બે હજાર સાતમાં મને કે અહીં તો ચૂંટણી લડવી પડશે અહીંયા પરિસ્થિતિ પ્રમાણે આ અહીંયા આ વિસ્તારમાં મેં મેકી સાહેબ અમને આમાં કંઈ ખબર પડતી નથી કોઈને ઓળખતા નહોતી એ કે તમારે કંઈક કરવાનું જ નથી આ પાડવાની છે બાકીનું અમે કૂટી લઈશું એટલે રૂપાલા સાહેબ એ વખતે પાર્ટીના પ્રમુખ હતા નરેન્દ્રભાઈ ને બી કઈ ગરબડ કરી છે એટલે અમને બે હજાર સાત માં બધા પાર્ટી કે છે તો ચૂંટણી લડી નાખવી જોઈએ આપણે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આવી રહ્યા છે એમને આપણે આવકારીએ છીએ સી આર પાટીલ સાહેબ આવે એટલે એક ધોરથી ભારત માતા કી જે બોલશું નીતિનભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબ બંને આપણી વચ્ચે આવ્યા છે બોલો ભારત માતા કી ભારત માતા કી પટેલ સાહેબ પધારો નીતિનભાઈ પધારો નીતિનભાઈ તો આ હોસ્પિટલમાં ત્રીજી વખત છે એટલે નીતિનભાઈ પહેલાં અહીંયા કોરોનામાં શરૂ કર્યું ત્યારે પણ એમણે કોરોનામાં હોસ્પિટલને કોર્પોરેશનને હોપેલી પછી અમે અહીંયા ઓક્સિજનના પ્લાન્ટ બે ઊભા કર્યા હતા એની ટ્રાયલ કરવી હતી તો મેં કીધું આરોગ્ય મંત્રીના હાથે ટ્રાયલ કરીએ તો બરાબર થાય એટલે નીતિનભાઈ ત્યારે પણ આવી અને એક આ ઓક્સિજન પ્લાન્ટના પણ ઉદઘાટન કરેલું કહેતો હતો કે રૂપાલા સાહેબ એ વખતે બે હજાર સાતમાં મોદી સાહેબે કાંકરિયા હોસ્પિટલ એકસો પાંચ બેડની આ ટ્રસ્ટની ઉદઘાટન કર્યું અને રૂપાલા સાહેબ એ વખતે પાર્ટીના પ્રમુખ એટલે મને કે વલ્લભભાઈ અહીંયા કોક કોકને અહીંયા ચૂંટણી લડાવવી છે અમારે તો મેકેશ સાહેબ અહીંયા તો કોઈ એવા અમારા કાર્યકર્તા તમને કહેશું તો કાર્યકર્તાની તમારા હીરાવાળામાંથી ખૂબ ગોતી દો ને તો હીરાવાળામાં અમે જેને કહીએ તો તકે તમે શું ખોટા છે આપણે લડી નાખીએ એટલે અમને રૂપાલા સાહેબને કીધું આ બધું અઘરું અમને ખબર ન હોય એ કે તમારે કાંઈ કરવાનું નથી અમારે એમ કે આ બધું હેલું હશે સાહેબ કહે છે બધું હેલું હશે એટલે પછી તો અમે આ પાડી અને ચૂંટણી લડવા નીકળ્યા પછી ખબર પડી કે પાણી તો ઘણું ઊંડું છે આ ઊંડા પાણીમાં ઉતર્યા છીએ પણ ડબકા મારતા મારતા ભારતીય જનતા પાર્ટીના નામે અમે બહાર નીકળ્યા સમજા કારણ કે પાર્ટી મહાન છે પાર્ટીથી ત્યાર પછી તો એ વખતે લાગતું હતું હવે પાંચ વર્ષ ક્યારે જાય હવે એની જગ્યાએ પંદર વર્ષ જતા રહ્યા ત્રણ ત્રણ ઠપ થઈ ગઈ હજી તો બીજા ઘણા લોકો સાળો ખેંચે છે અમારા આમાંથી એક બેઠા છે ગણાય કોઈને તમને નથી કહેતો બહાર ના જશે પણ યુવાનોને તક મળવી જોઈએ હું પણ કહું છું જાહેરમાં પણ અને જે રીતે ભારતીય જનતા પાર્ટી અને સીઆર પાટીલ સાહેબે જે રીતે એક શીલો ચાતર્યો છે પાટીલ સાહેબને આપણે આવકારીએ તો છીએ પણ સાથે સાથે એમણે જે કામ કર્યું કે ભારતીય જનતા પાર્ટીમાં એક પેજ પરનાના પ્રમુખ હોય એમ કહી શકાય પેજ પન્નું જેના અને પાટિલ સાહેબ પ્રમુખ થયા પછી આ ગુજરાતની અંદર કોંગ્રેસમાંથી આઠ સીટો લઈ આવ્યા હતા આઠે આઠ ભારતીય જનતા પાર્ટી જીતી એ પાટીલ સાહેબને આભારી છે સાથે સાથે જિલ્લાઓ બધા જિલ્લા અત્યાર સુધી વર્ષોથી કોઈ દી હોય હો ટકા જિલ્લા જીતતા હોય એવું કોંગ્રેસના શાસનમાંય નહોતું અને આજે આ વર્ષે બધા તેત્રી તેત્રી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો બેસે છે એ પાટીલ સાહેબ ને ભારતીય જનતા પાર્ટીને આભારી છે આ વિસ્તારની અંદર આ હોસ્પિટલ થવાથી સવા બસો બેડ છે એકસો પાંચ બેડ છે ત્રણસો બેડ તો મનસુખભાઈ પૂછતા હતા કે કેટલા બેડ થયા અરે સાહેબ મેડિકલ કોલેજમાં ત્રણસો બેડ જોઈએ અમે એવું સાંભળીએ છીએ એટલે ભવિષ્યમાં અમે મેડિકલ કોલેજ તરફ જવું છે એવી ઈચ્છા છે સાથે સાથે આ વિસ્તારમાં અમે જ્યારે હોસ્પિટલ કરી ત્યારે કોઈ આઈસ્યુ નહોતું આ વિસ્તારમાં આઈસ્યુમાં કોઈકને એટેક આવે આ તો સિવિલમાં જાય અને સિવિલમાં એ વખતની છાપ કોંગ્રેસના શાસનમાં સિવિલની છાપ નહોતી સારી અત્યારે તો સિવિલ અપ્રુડેટ થઈ ગઈ છે પ્રાઇવેટ હોસ્પિટલ હોય એવી પરંતુ બીજે પોણો કલાક દૂર જાય તો ઘણા વખત લોકો રસ્તામાં જ રહી ઉપર પ્રભુને પ્યારા થઈ જતા હતા તો અમે એક ધ્યેય નક્કી કર્યો છે કે આ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી આવે તો એની સારવાર જે કરવાની હોય એમાં એન્જિયોગ્રાફી કરવાની હોય એન્જિયો કરવાનું હોય કે બાયપાસ કરવાની હોય તો એને પહેલાં પૂછવાનું નહીં કે પહેલાં પૈસા ભરો પછી આગળ વધીશું કારણ કે એમાંથી હું પણ પસાર થયેલો છું એટલે સારવાર પછી એની સગવડતા પ્રમાણે લોકો આપે જ છે પૈસા પણ સાથે સાથે વ્યાજબી દરે અને અદ્યતન સેવા મળે અત્યારે આ હવા બસો વેડમાં બધી જાતની ફેકલ્ટીઓ છે એમઆરઆઈ હોય સીટી સ્કેન હોય કેથલેબ હોય કેન્સરનું પણ પંદર કરોડનું મશીન જે સેક આપવાનું જે અત્યારે સિવિલમાં પણ મુશ્કેલીઓ છે જલ્દી નથી લોકોને મળતા એ પણ વ્યવસ્થાઓ અહીંયા છે ને દાતાઓનો ખૂબ જ સહકાર મળ્યો છે હમણાં તો અઠવાડિયું તારીખ નક્કી કર્યા પછી પાટીલ સાહેબ તમે મુહૂર્ત કરાવ્યું હતું તારીખ આપવાનું અને શી ખબર હવે આ ધોધ વયો છે હમણાં વી પછી વી બાવીસ કરોડ તો થઈ ગયા છે એટલે ઓલા કહેતા હતા બે ત્રણ બાકી છે પચી કરો તો ઓલા બે ત્રણ જણા કે નહીં થાય તો અમારી જવાબદારી નાખી દઈશું એટલે બધાનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે સાથે એક આ હોસ્પિટલમાં એવો વિચાર મૂક્યો છે હમણાં મોદી સાહેબે દસેક દિવસ પહેલાં આપણા વડાપ્રધાનશ્રીએ એક જાહેરાતમાં બોલ્યા હતા એક ભાષણમાં કે આ દેશની અંદર કુપોષણ વધતું જાય છે કુપોષણ ની સમસ્યા નાની મોટી છે તો સમાજે પણ આમાં આગળ આવવું જોઈએ સંસ્થાઓએ આગળ આવવું જોઈએ સરકારે આગળ આવવું જોઈએ કુપોષણ માટે અમે આ હોસ્પિટલમાં દસ બેડ નક્કી કર્યા છે એક વોર્ડ નક્કી કરી દીધો છે કોર્પોરેશનની સાથે સંકલન કરીને એ દસ બેડ કાયમના માટે કુપોષણ કુપોષિત બાળકોને જે જરૂરિયાત હશે એ અમે એમાં વ્યવસ્થા કરવાના છીએ એના દાતા પણ દેવસનભાઈ અમને મળી ગયા છે કાયમી અને કામ કરનારા હોય તો લોકો દાન દેનારા લોકો છે મળે છે અહીંયા દાતાઓના બધાના નામ લેવા ગૃહ છે બધાના નામથી ઓળખું છું પરિચિત છું પણ એ બધાએ ખૂબ જ ખોબે ને ખોબે એમ કહીએ ને દેશી ભાષામાં તો ફાંટ ભરી ભરીને પણ પૈસા આપ્યા છે તો એમને પણ આવકારો છું અભિનંદન આપું છું આપ સૌ આગેવાનો સમાજના આગેવાનો આવ્યા છે બધાનો આભાર ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર માને શ્રી વલ્લભભાઈનો ખૂબ સરસ પોતાના જર્નીની પણ વાત કરી રૂપાલા સાહેબ તમે વલ્લભભાઈને લઈ ગયા પણ ડાયમંડ એસોસિએશનને મેડિકલ એસોસિએશનને વલ્લભભાઈને ન છેડ્યા એટલે આજે હોસ્પિટલનું ઉદઘાટન થઈ શક્યું છે વલ્લભભાઈ આ મહેનત કરીને આવી સરસ મોટિયાની હોસ્પિટલનું નિર્માણ કરવામાં ખૂબ મહત્ત્વનું એમણે પ્રદાન કર્યું છે પણ દાતાઓએ પણ મન ભરીને દાન આપ્યું છે એની પણ નોંધ લઈએ સૌથી વધુ આજે ગમું કે હજુ ઉદઘાટન થાય છે હોસ્પિટલનું ત્યાં મેડિકલ કોલેજનું સ્વપ્ન પણ છે એવું વલ્લભભાઈ તમને જોરદાર તાળેથી વધાવીએ છીએ દાતાઓને કે મેડિકલ કોલેજ માટેનો પણ આજે વિચારવી જોણો કુપોષણ માટે પણ અલગ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી ખૂબ ખૂબ આભાર આપણા મહેમાનોના સ્વાગત તરફ જઈએ છીએ હું વિનંતી કરીશ આજના મુખ્ય દાતા એવા દિલીપભાઈ કોઠિયા અને કેન્સર વિભાગના મુખ્ય દાતા એવા માન્યશ્રી રવજીભાઈ વસાણીને કે આજના સમારોહના મુખ્ય અધ્યક્ષ અને લોકાર્પણમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે એવા આપણા ગુજરાતના ગૌરવંતા મુખ્યમંત્રી મને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું તેઓ સ્વાગત કરશે સાથે વલ્લભભાઈને પણ વિનંતી કરીશ વલ્લભભાઈ કાકડિયાને પણ વિનંતી કરીશ દિલીપભાઈ કોઠિયા મને શ્રી વલ્લભભાઈ કાકડિયા રવજીભાઈ વસાણી તમામ વ્યક્તિઓ અરે માત્ર એટલા મહાનુભાવ શો કરવા આપણે બધા તાળીઓથી જોડાઈએ કે આજે ગૌરવંતા ગુજરાતના આ ગૌરવંતા મુખ્યમંત્રી માને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે આપણે અભિવાદન કરીએ છીએ અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ

મેળુભાઈ પાટીલ સાહેબ નો કોઠિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના આંગણે સન્માન કરીશું અભિવાદન કરીશું વલ્લભભાઈ ઉલ્લેખ કર્યો એમ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી સૌથી વધુ જ એમણે પ્રવાસ કરીને આજે મહેમાનોને પુષ્પહાર શાલ અને સ્મૃતિ જેમાં આપણે માનીશી કેશુભાઈ પટેલની પ્રતિમા આપીએ છીએ તો ત્રણેય વસ્તુ આપણે મહેમાનશ્રીને આપશું માનસિ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આજના પ્રસંગને એમની ઉપસ્થિતિ વધુ ગૌરવવંતો બનાવ્યો છે આજે હમણાં જ વલ્લભભાઈ ઉલ્લેખ કર્યો એમ એવા આપણા હમણાં જ વલ્લભભાઈ ઉલ્લેખ કર્યો એમ માનસિ રૂપાલા સાહેબ ડેરી પશુપાલન અને કૃષિ છે અત્યારે દેશમાં સૌથી વધુ મહત્ત્વની બાબત હોય તો એ આરોગ્ય અને કૃષિ છે અને બંને મંત્રીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે એનું આજના પ્રસંગે વધુ આપણને ગૌરવ છે એવા કૃષિમંત્રી માની શ્રી રૂપાલા સાહેબનું સ્વાગત કરવા માટે હું હોસ્પિટલ કમિટીના પ્રમુખ વિનુભાઈ જોગાણી માનશ્રી પરેશભાઈ ડોભરિયા માનશ્રી ચિમનભાઈ કેવરિયા અને બાબુભાઈ ઓરાને વિનંતી કરીશ જાહેર જીવનમાં ટિફિન બેઠકની જો કોઈ શરૂઆત કરી હોય રૂપાલા સાહેબ તો આપે કરી છે એવા મને રૂપાલા સાહેબનો આજની હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આપણે સ્વાગત કરીએ માનનીય શ્રી રૂપાલા સાહેબ એ ગુજરાતના સોરઠી સિંહ છે એમને સાંભળવા પણ એક લાવો છે એવા માનનીય શ્રી રૂપાલા સાહેબ નું સન્માન થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીથી આપણે એમને હું વલ્લભભાઈ વિનંતી કરી કે શાલ ને મોમેન્ટો આપવા પ્રસંગે આપ સાથે જોડાશો મને શ્રી વલ્લભભાઈ કાકડિયા આદરણીય શ્રી વલ્લભ બાપાને વિનંતી કરું કે સૌના સન્માનમાં આપ હંમેશા સહભાગી થશો અને હવે પછીના ઉદ્ઘાટન માટે સ્વાગત માટે દેવચંદભાઈ સાવલિયા અરવિંદભાઈ અણગણ સુષ્મિતભાઈ રોકડ પિયુષભાઈ વિપુલભાઈ ગજેરા અને ભાવેશભાઈ કોઠિયા ઉપસ્થિત છે ભારત સરકારના તૈયાર રહેશે તૈયાર રહેશે ભારત સરકારના આરોગ્ય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનું આપણે સન્માન કરવું છે એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું શ્રી દેવચંદભાઈ સાવલિયા શ્રી અરવિંદભાઈ આણદાણી શ્રી સુસ્મિતભાઈ રોકડ શ્રી વિપુલભાઈ ગજેરા અને શ્રી ભાવેશભાઈ કોઠિયા સર્વે મહાનુભાવો સાથે મળી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબનું સન્માન કરશે એ એ પોઝિશન ઉપર પહોંચ્યા છે કે ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હે જોરદાર તાલીથી આપણે આદરણીય શ્રી મનસુખભાઈનું સન્માન કરીશું મનસુખભાઈ માટે આપણે જેટલું ગૌરવ લઈએ તેટલું ઓછું છે કદાચ કોરોના કાળમાં વેક્સિન જે ભારતભરમાં થઈ રહ્યું છે એ કદાચ દુનિયામાં ન હોય એવું ભારતે સાબિત કર્યું છે મનસુખભાઈને આપણે બધા સ્થળ પર ઊભા થઈને આ આરોગ્ય કોરોના કાળમાં દેશને બચાવવાનું એક લીડરશીપ જેણે લીધી હોય એવા આરોગ્ય માટે એક ખૂબ સફળ કામગીરી કરી છે એવા દેશના આરોગ્ય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવીયા સાહેબને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ છીએ ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ અને આજે અહીંયા ઉપસ્થિત છે માને શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી અને એમણે પણ આ હોસ્પિટલના નિર્માણમાં વલ્લભભાઈને એટલો જ હૂફ અને સહકાર આપ્યો છે એવા માને શ્રી નીતિનભાઈનું સ્વાગત કરવા માટે હું દિનેશભાઈ શાણી માને શ્રી વિનુભાઈ પડાળા માને શ્રી અરવિંદભાઈ શરડિયા અને માને શ્રી મુગેશભાઈ વિનંતી કરીશ કે વલ્લભભાઈ આપ સૌ મળીને માને શ્રી નીતિનભાઈ પટેલનું આપ અભિવાદન કરશો જ્યારે કોઠિયા હોસ્પિટલ માટેનું આપણું સ્વપ્ન સાકાર થયું છે ત્યારે આપના આ રાહમાં જેમણે જેમણે સહકાર ને માર્ગદર્શન આપ્યું છે એવા મહાનુભાવનું સ્વાગત કરીએ છીએ એમાં નીતિનભાઈનું સ્વાગત કરતા આપણે વિશેષ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ સમાજોત્થાનની કોઈ પણ પ્રવૃત્તિ હોય અને એમાં નીતિનભાઈ પટેલ સાહેબ હંમેશા અવ્વલ રહ્યા છે જોરદાર તાલીથી માનનીય શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આપણે સન્માનિત કરીશું સન્માન કરીશું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ કોરોના વધતો જઈ રહ્યો છે એટલે એમના શિરે સવિશેષ જવાબદારી આવી રહી છે એમનું સન્માન કરવા માટે વિનંતી કરું છું શ્રી લક્ષ્મણભાઈ વેકરિયા શ્રી અશ્વિનભાઈ પેથાણી શ્રી જિજ્ઞેશભાઈ વોરા અને શ્રી રમેશભાઈ ડોબરિયા આ સર્વે બંધુઓ સાથે મળી આદરણીય શ્રી ઋષિકેશભાઈનું સન્માન કરશે ઋષિકેશભાઈએ હંમેશા સિદ્ધ કર્યું છે કે જીસકી હો આસપાપે નજર ખુદ બના બે હજાર બાવીસ નું વર્ષ એટલે આરોગ્ય માટેનો મોટો પડકાર પણ છે ત્યારે ઋષિકેશભાઈને આપણે એવી શુભકામના પાઠવીએ કે ગુજરાતના આરોગ્યને એના માટે કરવી પડતી સુવિધામાં આપ સફળ રહો યશસ્વી રહો અને ગુજરાતના આરોગ્ય માટે આપ ખૂબ કામગીરી કરો એવી આપને ખૂબ ખૂબ શુભકામના છે અહીંયા કેન્દ્રના આરોગ્ય મંત્રી હોય રાજ્યના આરોગ્ય મંત્રી હોય ખુદ મુખ્યમંત્રી હોય એવો ગૌરવવંત સમારોહ આપણને હંમેશા યાદ રહેશે એવું આપણું ગૌરવ છે અને હવે આપણે સ્વાગત કરવું છે જેમ આરોગ્ય એક પડકાર છે ને એમ આવનારા સમયમાં શિક્ષણ પણ એક પડકાર છે નવી શિક્ષણ નીતિ પણ જાહેર થઈ છે અને નવી શિક્ષણ નીતિના પગલે ગુજરાત પણ એમાં અગ્રેસર આગળ પગલાં ભરી રહ્યું છે એ જેમના નેતૃત્વમાં શિક્ષણનું કામ થઈ રહ્યું છે એવા આપણા મંત્રી માને છે જીતુભાઈ વાઘાણીને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ હું કમલેશભાઈ ગોંડલિયા નીરવભાઈ ખૂંટ પીપી પટેલ હરેશભાઈ રામાણીને વિનંતી કરીશ આપ આવો અને આ ગૌરવંતા ગુજરાતના આ શિક્ષણ માટે કામ કરી રહેલા આપણા રાજ્યના શિક્ષણ મંત્રી મને શ્રી જીતુભાઈ વાઘાણીનું અભિવાદન કરો આરોગ્ય અને શિક્ષણ અને કૃષિ આ ત્રણ મુખ્ય બાબતો આવનારા સમયમાં ખૂબ મહત્ત્વની છે અને આજે ત્રણેયના સુકાનીઓ મંત્રીશ્રીઓ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત છે ત્યારે જીતુભાઈને પણ શુભકામના પાઠવીએ કે બે વર્ષ કોરોના કાળમાં શિક્ષણ ઘણું ડિસ્ટર્બ થયું હશે એ ઝડપથી આગળ વધે on a putty